नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6ना गुजराती विषयना एकम 15 गुजरात मोरी मोरी रे काव्यनो अभ्यास करीशुं। काव्यना कवि उमाशंकर जोशी छे। काव्यनो प्रकार उर्मी गीत छे। काव्यनी समजूती मेळवता पहेला आपणे एना कवि एवा उमाशंकर जोशीनो परिचय मेळवीशुं, जे आ मुजब छे। उमाशंकर जेठालाल जोशीनो जन्म साबरकांठा जिल्लाना बामणा गाममां थयो हतो। તેમણે ગંગોત્રી, નિશીત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે। તેમના શ્રાવણી મેળો અને વિષામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે। તેમણે પ્રવાસવાણાનો તેમજ ગાંધીકથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે। તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે। આ કવિને ઈસવીસન 1939નો રણજીત રામ સુવર્ણ ચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા। તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા। કાવ્યની વાત કરીએ તો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય। ગુજરાત મોરી મોરીનો કાવ્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે। આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે। ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે। ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે। કાવ્યની સમજૂતી આ મુજબ છે। મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે। મોંઘેરી એટલે મોંઘી, મોરી એટલે મારી કે આગલી હરોળની મોખરાની, ભૂમ એટલે ભૂમિ, જાજેરી એટલે ખાસ મહત્ત્વ ધરાવતી। આ પંક્તિઓમાં કવિ કહે છે કે મળતા મળી ગઈ એ મોંઘેરી ગુજરાત મારી છે, એ ગુજરાત મેળવવી કપરી હતી, મારું આ ગુજરાત દરેક ક્ષેત્રે આગળ પડતું છે, ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે, એ વિશિષ્ટ ગુજરાતની ભૂમિ મારી છે, એ ગુજરાત મારું છે। સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે। મરદાની એટલે મરદાનીથી ભરેલા, સોણલા એટલે સ્વપ્ન, સુણાવતી એટલે સંભળાવતી, સાબર એટલે અહીં સાબરમતી નદીની વાત કરવામાં આવી છે, રેવા એટલે નર્મદા નદી, અમૃતનો અર્થ શુદ્ધા કે પિયુષ એવો થાય, પરંતુ અહીં એના પાણીની વાત છે, મરમર એટલે ધીમે ધીમે, સમદર એટલે સમુદ્ર, છોડે એટલે મોજાની છાલકોથી। આ પંક્તિઓમાં કવિ કહે છે કે સાબરમતી નદીના મરદાનગીથી ભરેલા સોણલા એટલે કે સ્વપ્નાઓ સંભળાવે છે, જે નર્મદા નદીના અમૃત જેવા જળની છોડ છલકાવે છે, તેમજ જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે। ગિરનારી ટૂંકોને ગઢરે ઈ દરિયા, પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભરદેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે। ટૂંકો એટલે પર્વતના સળંગ શિખરો, ગઢ એટલે કિલ્લો કે પર્વતનો કોટ, ઈડરિયા એટલે ઈડરનો, પાવા એટલે પાવાગઢ, ટોડલો એટલે પારસાખની બહાર દેખાતો ઉપરના છેડાનો ભાગ। આ પંક્તિઓમાં કવિ કહે છે કે ગિરનારી ટૂંકો અને ઈડરિયો ગઢ છે। પાવાગઢને ટોચે મહાકાળી મૈયાનો માતાનો વાસ છે, અને આ બધા પાવન સ્થળો છે ત્યાં ડગલેને ડુંગરે હૈયાને હૃદયને ભરી દેનાર વાતાવરણ છે, એ ગુજરાત મારી છે। આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાળ વાળીએ છાતીસી ઉભરે, હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે। અમી મીટ એટલે અમૃત ભરેલી દ્રષ્ટિ અથવા તો મીઠાસ ભરી નજરે, ચરોતર એટલે ચારુતર કે સુંદર, લીલોછમ,
उमटे एटले एक सामटा जत्थामां धसे। आ पंक्तिओमां कवि कहे छे के चरोतरमां आँखनी अमी भरेली नजर उमटी पड़े छे, चोरवाड जेवु विहारधाम जोईने छाती उभराय छे, हैयाना हीर એટલે કે પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે એ ગુજરાત ભૂમિ મારી છે। કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોળલે, નીર તીર સારસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે। આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે કોયલ અને મોરના મેઘ મલ્હાર જેવા મીઠા ટહુકે, નમણી પનિહારીના ભીના અંબોળે, તેમજ જળ કાંઠે સારસ બેલડીની જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળે છે એ ગુજરાત મારી છે। નર્મદની ગુજરાત દોહલી રે જીરવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે। દોહલી એટલે મુશ્કેલ, અઘરી કે દુર્લભ, કપરી એટલે પણ મુશ્કેલ કે અઘરી। કવિ કહે છે કે આ નર્મદની ગુજરાત છે જેના સમયમાં જીવન જીવવું મુશ્કેલ હતું, આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે જેને જીરવવી કપરી હતી। એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરીને ભૂલાય, એ ગુજરાત મારી છે। ભલેને તે દોહલી છે, મુશ્કેલ છે, કપરી છે, પરંતુ એ મારી છે। ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે। ભારતની ભૂમિમાં બધા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન વિશેષ છે, મહત્ત્વનું છે, એ ગુજરાત મારી છે। આ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એ ગુજરાત મારી છે, મારી છે। ગુજરાત મોરી મોરી રે કાવ્ય ઉમાશંકર જોશીની સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે। અહીં આપણી કાવ્યની સમજૂતી પૂરી થાય છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। આભાર।